મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના વેસુમાં આવેલ સુમન શેલ બિલ્ડિંગમાં પાણી પોલિસી પ્રમાણે ન મળતું હોવા છતાં પાણીના બિલ ફટકારવામાં આવી રહ્યા હોવાના આક્ષેપ સાથે મહિલાઓએ ડોલ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું વેસુમાં આવેલ મુખ્યમંત્રી આવાસ યોજના હેઠળના સુમન શેલ બિલ્ડિંગમાં રહેતી મહિલાઓએ ડોલ સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું અને આ મામલે શનિવારે રહીસોએ હાઇડ્રોલિક વિભાગમાં રજૂઆત પણ કરી હતી રહીશોનું જણાવવા પ્રમાણે શરૂઆતના કનેક્શન જોડાણ વખતે એક કનેક્શનમાં પાણી જરૂરિયાત પ્રમાણે મળતું ન હતું જેથી બે હજાર સોળ સત્તરમાં રજૂઆત કરતા નવા બે કનેક્શન અપાયા હતા જેમાં બિલ અપાયા હતા નવી પોલિસી એક ચાર બે હજાર અઢારના રોજ જાહેર કરાઈ હતી તે અંગે રહીશોને કોઈ જાણ કરાઈ નથી જેમાં બિલ અપાયા હતા નવી પોલિસી એક ચાર બે હજાર અઢારના રોજ જાહેર કરાઈ હતી તે અંગે રહીશોને કોઈ જાણ કરાઈ ન હતી સોસાયટીમાં ચાર બિલ્ડિંગમાં આઠસો તેતાલીસ મકાન આવેલા છે વેરા બિલમાં પાણીનો ચાર્જ લેવાય છે પાણીના નવા વેરા આપવામાં આવ્યા છે મુખ્યમંત્રી પોલીસ કર્મીઓ ગાડા ગાડી કરી હોવાના રોષ થી મહિલાઓ બી હતી સાથે એક યુવકે પ્રતિકાર કર્યો હતો જેથી પોલીસ કર્મીઓને મહિલાઓ પ્રતિકાર કરતા ભાગવું પડ્યું હતું ત્યારે તેઓ એક અજય મંગા નામના યુવક લઈ જતી વાયરલ થયેલા વિડીયોમાં જોવા મળે છે તો બનાવને લઈ મહિલાએ પોલીસ કમિશનરને પણ રજૂઆત કરી હતી ડિંડોલીના હડપતિવાસમાં રહેતી શીલા મહેશ રાઠોડ નામની મહિલાએ આક્ષેપ સાથે જણાવ્યું હતું કે ડિંડોલી પાસે શહેરના બે કર્મચારીઓ આવ્યા હતા અને અમને આપતા મારા ભત્રીજા અજય મંગા રાઠોડે પ્રતિકાર કર્યો હતો જેથી પોલીસ કર્મીઓએ માર માર્યો હતો બાદમાં અમે પ્રતિકાર કરતા પોલીસ કર્મીઓ અજયને લઈ પોલીસ સ્ટેશનમાં જતા રહ્યા હતા બાદમાં દસથી થી વધુ મહિલાઓ સાથે તેઓ પોલીસ સ્ટેશન ગયા ત્યારે અજયને ન લાવ્યા હોવાનું જણાવ્યું હતું બપોર બાદ ફરી તેઓ ત્યાં પહોંચ્યા ત્યારે રાડા રાડ કરી મૂકતા અજયનો અવાજ સંભળાયો હતો એટલે અમે અજયને છોડી દેવાનું કહ્યું હતું બાદમાં પોલીસે એમને રવાના કરી અજયને કોઈ કેસ નોંધ્યા વગર છોડી દીધો હતો પરંતુ માર બહુ માર્યો હોવાની સારવાર માટે સિવિલ લઈ ગયા હતા અમારા પર કે અજય પર કોઈ કેસ પણ કરાયો નથી પરંતુ અમને ફસાવવામાં આવી રહ્યાનું લાગી રહ્યું છે સાથે શીલા નામની મહિલાએ બનાવને પગલે સુરત પોલીસ કમિશનર કચેરીએ પહોંચી ત્યાં ડિંડોલી પોલીસ મથકના બે કર્મીઓ વિરુદ્ધ રજૂઆત કરી હતી હા શીલાબેન મહેશભાઈ રાઠોડ બોલું છે જૂનો હરપટ્ટી પણ એ ભાઈ બે આવ્યા હતા મારી પાસે પોલીસવાળા તો મને એમ કીધું કે હું પૂછ્યું મેં એમને કે સાહેબ શું કામ છે તો મને એ લોકો ખરાબ ખરાબ નાકેની ગાળ આપી ને બધા છોકરા ત્યાં ઊભા હતા તો એ છોકરાઓએ પૂછ્યું કે સાહેબ તમે ગાળ કેમ આપો છો તો એ બધા છોકરાઓને મારવા માંડ્યા ને એણે મારામારી ચાલુ કરી દીધી ને અમને એમ કીધું છે કે કમિશનર સાહેબ શું કરી લેવાનો છે મારું જાઓ પહોંચી જાઓ તમે કમિશ્નર સાહેબમાં જવાના તો કરી લો તમારે જે કરવું હોય તો કરી દો તો અમે ડિનોલી પોલીસથી અમારી સાંભળતી નથી આ બીજી વારનું આ સાહેબે કર્યું છે તો આ સાહેબને અમારે ન્યાય અમારે જોઈએ છે અમારો ન્યાય જોઈએ છે અમે ગિરી એ બે માણસ આવેલા એ લોકો ગાડી પર ડિસ્ટર્બ ડિસ્ટાબવાળા એ ડિસ્ટર્બ ડિસ્ટાબારા વાળા અમારું ગરીબનું કોઈ સાંભળતું નથી તો અમે ગરીબ માણસ છે અમે કંઈ પણ ધંધો કરીને ખાઈએ છીએ તો અમે અમને એ લોકો ગરીબ ગરીબ રીતે અમને કેવી રીતે વર્તન કરે છે એ લોકો હે એ અમે ધંધો કરીએ છીએ સાહેબ અમે થોડું વેચીને એક બે કોથરી વેચીને ખાય છે તો એ લોકો પૈસાના માટે આવ્યા હતા તો એ લોકો પૈસા ધંધો એ લોકો જ કરાવે છે કે અમને પૈસા આટલા આપવાના ને તમારે દારૂનો ધંધો કરવાનો પણ એને આવીને અમને વ્યવસ્થિત વાત નથી કરતા અમને આવી રીતના એ લોકો એ હેરાન કરે છે એ લોકો આ બીજી વારનું આવું કર્યું છે એ લોકો બીજી વારનું મારમ મારી મારી જોડે કરી છે આ બીજી વાર કરી છે એ લોકો અમારે આવી રીતના હેરાન કરે છે અમારે એ લોકો ભણેલા અમે અભન છે એટલે અમારો હવે ઉપયોગ કરવાનો હા હે એક જયેશભાઈને મારી રહ્યા એને પછી અજયભાઈને તો પકડીને મારી મારીને લઈ ગયા છે હવે ગરીબ ઇન્સાન તો સાહેબ પીવા વાળા જ હોય ગરીબ ઈચ્છા તો પીવા જ હોય પણ એને એટલું જ કીધું કે મારા ફોઈને તું કેમ ગરબ આવું બરો કરે છે તો પછી એટલે એને મારવા માંગ્યા એ લોકો હે એટલે કોઈ બી એવું પૂછે એટલે એને મારવા થોડું મળે એમને અધિકાર હતો મારવાનો મને ગા દેવાનો અધિકાર હતો તમારું જે કામ માટે આવ્યા તે મને વ્યવસ્થિત કરી જવી જોઈએ વાત તમે કેમ મને આવો આ બીજી વાર તમે આવી રીતે અમારી જોડે કહ્યું છે તમે અમને ન્યાય અપાવો અમારા ગરીબ ઇન્સાનનો ન્યાય જોઈએ વાયરલ વિડીયો અને આક્ષેપ અંગે ડિંડોલી પોલીસ સ્ટેશનનો સંપર્ક કરવામાં આવતા જાણવા મળ્યું હતું કે આવો કોઈ કેસ એટલે કે અજય મંગાભાઈ રાઠોડ નામના યુવાનને લાવ્યા હોય એવું તેમને ધ્યાન પર નથી અને પીઆઈ મીટિંગમાં ગયા હોવાની તેમની સાથે વાત થઈ શકે એમ નથી બ્યુરો રિપોર્ટ સુરત